વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ની અંદર વિજ્ઞાન વિષયની અંદર ક્રમાંક 10 ગતિ અને અંતરનું માપન એ પાઠની અંદર આપણે ગતિના પ્રકાર એના વિશે આપણે સમજવાના છે તો આ ગતિના જે પ્રકાર છે કયા કયા છે તેના વિશે આપણે વિસ્તારથી સમજીએ ગતિના પ્રકારો છે સુરેખ ગતિ વક્ર ગતિ વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ હવે આ જે પ્રકારો છે એના વિશે આપણે સમજીએ તો સુરેખ ગતિ છે એમાં જોઈએ તો આની અંદર જે ગતિ એમાં પદાર્થનો ગતિમાર્ગ સીધી રેખામાં હોય છે એટલે કે એ સુરેખ ગતિની અંદર જે એનો ગતિમાર્ગ છે એ હોય છે એકદમ સીધો હોય છે ઉદાહરણ તરીકે જોઈએ તો બંદૂકની ગોળી તીરની ગતિ એટલે કે જલુષના કે એમાંથી તીર નીકળે તો એ સીધી ગતિમાં જેમ જાય છે પછી ટપકતા નળની પાણીની ગતિ જે પાણીનો નળની અંદર જે પાણી ટપકે છે એની પણ ગતિ કેવી હોય છે એકદમ એની સીધી હોય છે તો આ છે સુરેખ ગતિ અને એના ઉદાહરણ છે હવે બીજી જોઈએ તો વક્ર ગતિ તો વક્ર ગતિની અંદર પદાર્થનો ગતિમાન વક્ર રેખાનો હોય છે એટલે કે એનો જે ગતિમાન છે એ કેવો છે વક્ર એટલે કે આ રીતના ચાલે છે તો એના ઉદાહરણમાં આપણે કીડી કીડી અને મચ્છર જોઈએ તો કીડી સીધી કુદ્યુસ નહીં ચાલે એ વાંકી ચૂકી એમ ચાલતી હોય છે એટલે એનો વક્ર આકાર એનો ગતિમાન હોય છે એમાં ઉડતો મચ્છર એ પણ એનું ઉદાહરણ છે આગળ જોઈએ ત્રીજું છે પ્રકાર એનો વર્તુળાકાર ગતિ વર્તુળાકાર ગતિ એટલે કે આપણે ધારો કે દોરી દોરી વડે પથ્થર બાંધી ગોળ ગોળ ફેરવતા એની વર્તુળાકાર ગતિ હોય છે એટલે કે આપણે પથ્થર બાંધી દોરીની ઉપર અને પછી આપણે ગોળ ગોળ ઘુમાવી ગોળ ગોળ ફેરવીએ તો એનો જે ગતિ માર્ગ છે કેવો છે વર્તુળાકાર હોય છે તો એના ઉદાહરણ જોઈએ તો વીજળીના પંખા જે છે આપણે જે વીજળીના પંખા લાઈટના પંખા જે ચાલતા હોય છે એ કેવા ગોળ ગોળ નથી ફરતા હોય છે બીજું જોઈએ તો ઘડિયાળનો કાંટો ઘડિયાળનો જે કાંટો છે એ પણ કેવો ફરે છે ગોળ ફરે છે પછી સાયકલના પૈડા એટલે આપણે સાયકલના પૈડા છે કોઈ બી સાધન હોય તો એના પૈડા કેવા છે ગોળ જ ફરતા હોય છે તો આપણે એમ કે વર્તુળાકાર ગતિ કહી શકાય પછી ચક્રમાં બેઠેલા બાળકની ગતિ એટલે કે ચક્રમાં જે બાળક બેઠું છે પણ ચક્ર કેવી છે ગોળ છે તો ગોળ જે ફરે છે એની આકાર એવી ગતિ પણ કેવી છે વર્તુળાકાર ગતિ છે હવે આગળ જોઈએ તો આનર્ત ગતિ આનર્ત ગતિમાં જોઈએ તો વસ્તુ એ નિશ્ચિત સમયના અંતરાલ પછી પોતાની ગતિનું પુનરાવર્તન કરે છે એટલે કે આનર્ત ગતિની અંદર અમુક મિનિટ સમય પછી ફરીથી રિપીટ એમ થાય છે પુનરાવર્તન એમ થાય છે ધારો કે અહીંયા ઉદાહરણ તરીકે જોઈએ કે લોલકની ગતિ લોલકની ગતિ છે આપણે ઘડિયાળની અંદર અમુક સમય પછી આપણને લોલકની ગતિ એટલે અવાજ આપણને સંભળાતો હોય છે જ્યારે એનો સમય થાય તો એનો અવાજ આપણને સંભળાતો હોય છે કે લોલકની ગતિ રૂમમાં પછી ચીચવા પણ બેઠેલા બાળકની ગતિ અને પવનની ગોળની ઘણીની ગતિ એટલે પવન જ્યારે આવે ત્યારે એમની ગતિની વાગે પછી બંધ થઈ જાય તો પછી પણ બંધ થઈ જાય છે ગતિ પછી એમની ફરીથી પાછું પવન અને ફરી એમ ઘટડી વાગે ને કે આ રીતે પુનરાવર્તન થતું હોય છે તો એની પણ ગતિ કેવી છે આવર્ત ગતિ કહેવાય છે તો વિદ્યાર્થી મિત્રો આ ચાર ગતિના પ્રકાર સુરેખ ગતિ વક્ર ગતિ અને વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ તો આ ગતિના પ્રકારો છે તો હું આશા રાખું કે તમને ગતિના પ્રકારો વિશે સમજ પડી હશે ઓકે બાય